આ ઢોહલા એમનેમ નહોતા, આ રંઠા જેવા એ કોણીએ બળજો બેહાર દેતા, એ એમનેમ નહોતા. હું કામ એ ક્યાંય ગયા હતા? 80 રૂપિયાનો ડોક્ટર હાબુ આવતો, ઓલ ઇન વન, માથું ધોવાની, શરીર ધોવાનું, કપડા ધોવાનું. હવે કોને કહું થઈ આમાં? મેં મારી જિંદગીમાં પહેલી વખત ડવ હાબુએ નાયો. હું એસટી બસમાં જ્યારે પ્રોગ્રામ કરતો ને તે આમ હોટલોમાં ક્યાંક ઉતરા હોય ને, 250 રૂપિયા ખાલી નાવા ધોવાના, ઓલો દઈ જાય આવડો ડવ, હો આવડો પહેરીને, ઓલા ટીકડા ન હોય એવડું. એકવાર આમાં કરો લહેરી થઈ. હવે એ એટલાથી નાયો ને, 3 ડોલ પાણી ઢોળ્યો તો મેં કીધું મારું દીકરું શીકણું શીકણું હજી કાં રે, પણ મૂળ હાબુ એવું. 80 રૂપિયાના હાબુમાં આપણી માવડીઓ આપણને 25 વર્ષના કરી દીધા, આમાં કોઈને ખહ થઈ નહીં. ખાલી ઓઈલો તમને કહું, પતરાનો ડબ્બો આવતો શાલીમાર ખોપરેલ તેલ, પીલા કલરની નાળિયેરી દોરી હોય, 3-4 ત્રોફા હેઠા પડ્યા હોય, એ વીણવાળું કોઈ ન હોય એટલે અહીંયા છોંટા જ દીધા હોય. આપણાથી ડબ્બો ખુલે નહીં, બાપ અહીંયા જાય, બા ડબ્બો નથી ખુલતો, બા એમ કે લાય ઓલો મોટો દાંતિયો લઈ લે, દાંતિયો લઈ એનો મોટો દાંતો કરીને ખોલવાનું, થીજી ગયેલું પડ્યું હોય. તેણી તેણી ઋતુમાં અલગ અલગ શાળામાં અમે તમે તેને આંગળા નાખીને આમ ઠેફું લેવાનું, આમ 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 કરવાનું, પછી આમ માથામાં નાખવાનું, ખાસા ખુશીમાં રહી જાય તો એને અમારું આમ આમ શરીર સોંપડી દેતા. અમારું બોડી લોશન એ જ હતું, બહુ વધી ગયું હોય તો મોઢે સોંપડી દે, અમારું સનસ્ક્રીન લોશન એ હતું, આમાં કોણ ગોઠો દેખાય છે. આપણું એ આપણું, એક વસ્તુ સમજો, અમારો કેવાનો ભાવ એ છે, આપણું એ આપણું. આપણે બગડ્યા નથી હો, આપણને બગાડવામાં આવ્યા છે, સહજ રીતે આપણને બગાડવામાં આવ્યા છે. આ 400 રૂપિયાના ફિલ્મ આવ્યા ને તે પછીનું ઘણું ટૂંકું ટૂંકું થતું ગયું, નકર બા બોલતા હતા આપણે, દાદીમાં હોય મારે સૌરાષ્ટ્રમાં એને બા કે ગૌઢા બા, એ બા, 1000 ફૂટનો શેઢો હોય, આમ પવન ગમે હોય ઓલે શેઢે આમ બા શબ્દ ફૂગી જાય. હું કામ વજન વાળો શબ્દ, પ્રકૃતિ વાળો શબ્દ, બા ગળામાં ગડફા ન રહેતા, હું હે 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 કરો, આ શબ્દ પ્રકૃતિના વજન વાળા શબ્દો છે, અતિશયોક્તિ લાગે તો મને માફ કરજો મારા બાપ, ભલે મફત આવ્યા હોય કે દિલમાં આવ્યા હોય કે પ્રેમમાં આવ્યા હોય કે પછી બિલમાં આવ્યા હોય કે પ્રેમેટમાં આવ્યા, પણ કેવું તો હાસું કેવું, અમે કઈક 4-5 શીખતા હશું ને, અમે 4-5 કઈક શીખતા હશું ને. મને ગર્વ છે મારા દેશના ક્ષત્રિયો ઉપર, મને ગર્વ છે મારા દેશના બ્રાહ્મણો ઉપર, મને ગર્વ છે મારા દેશના ચારણો ઉપર. હું કામ, કારણ કે એને કંઈક ને કંઈક હાંચવી રાખ્યું છે. 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા રાજ કરીને વીઆઈ ગયા, છતાંય આપણે જય શ્રી રામ બોલી, છતાંય આપણે કથાઓ સાંભળી, છતાંય આપણે મંદિરની ધજાઓ ચડે, તો આપણા પૂર્વજોને ધન્યવાદ દેવા પડે કે તમે કેટલું સહન કર્યું ને અમને અહીં સુધી પુગાડ્યા. પણ હવે થાય છે કેવું, આપણી અત્યારની પરજાઓને સલમાન ખાન કે દી લગ્ન કરશે એની ઉપાધિ આપણી પરજાને, આયા ભટ્ટ ને બેબી થાય બાબો થાય એની ઉપાધિ આપણી પરજાને, શાહરૂખ ખાન ની છોકરીનો બોયફ્રેન્ડ કોણ છે એની ઉપાધિ આપણી પરદાને, પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણી પરદાન નથી આવડતા, એ થ્રીક ચોપડે લખજો, એ ઉપાધિજનક છે. બગડ્યા નથી, બગાડવામાં બા બોલતા હતા, ધૈર્ય ધરો હતો. અમે તો ખેડૂના દીકરા એટલે આ શેઢે ઓપને રાલતા હોય, હલર હાલતા હોય, ઠેસર હાલતા હોય, બાપોએ બિચારો તમને કહો 1.5 વાગ્યા હનુમાન કૂદ તો એવી ભૂખ લાગી હોય અને પાથરાનો બહરાટો બોલતો હોય, તગારા લેવામાં ભી પડતી હોય, બાપો એ તગારા લા ને, અને આપણે આમ વાઈડ બાજુ મોઢો કઈ મારી બા આવે, પાટ લઈને કઈ મારી બા આવે, ભૂખ જ એવી લાગી હોય, અને આમ ઓલી ઓલે શેઢે ઓવડીએ બા આમ 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 તમને કહું એ ભાત ઉતારતી હોય ને, એ વા બાય પાછા ઊંડેથી બોલે, કારણ કે બાનો અવાજ આપણી જેવો ન હોય. પછી આવે બાપુજી, બાપુજી એટલે બા જેને પૂજે છે એ બાપુજી, બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય, અમે તો અનુભવ લીધા, અમને ખબર, આઠમમાં ઓલા શીબડા ડોડા હારા થયા હોય ને તો હાથી આગતા હોય ને તો 26ની જાળાઈમાં સેજ એવી રાપ તમને કહું, માંડવીના અરોડામાં વી દે ને તો ફૂડવું દે ને તમને કહું, આમ એક રાડું મારે એ રાડાની તાકાત જોવો, બાપની બુદ્ધિ જોવો. રાડું તો વાગતું વાગે, રાડું વાહામાં વાગે, ડોડો માથામાં વાગે, ડબલ ડોર એવું ક્યાં છે હવે અત્યારે? બા બાપુજી કાઢ નાખું, નવું લાવ્યા મમ્મી અને પપ્પા, મને માફ કરજો મમ્મી અને પપ્પા,
ઇજિપ્ત નો શબ્દ છે પિરામિડ રહ્યા ને જે એ પિરામિડ માં જે મડદા નીકળ્યા ને એને મમ્મી કહેવામાં આવે મમ્મી એટલે મડદું પપ્પા નું સંશોધન થાય છે પપ્પા શબ્દ આવ્યો ક્યાંથી માં બોલાવડાવો બાપ બોલાવડાવો પિતાજી બોલાવડાવો બાપુજી બોલાવડાવો પછી આ 400 રૂપિયાના ફિલ્મ આવ્યા અહીંયા નવું લાવ્યા મોમ ડેડ 400 રૂપિયાનું ફિલ્મ જોયું એને વાંધો ને 400 રૂપિયાની ફિલ્મ જોવે 550 રૂપિયા તમને કહો ધાણીનો ડબ્બો આવે ભેને ખાણ દેતા હોય એવું હો ભેને ખાણ દે ને 400 550 રૂપિયા ધાણીનો ડબ્બો એટલે 800 ની મણ મકાઈ મળે પડે પડે ને ઓસરે ઘા કરો ફળિયા ઘા કરો ધાબે ઘા કરો મણ મકાઈ ખૂટે જ નહીં ગમે એમ ફોડો ને તમે તમારે રમાડે છે તમને આવડા તમે સમજો ન્યાથી નવું લેવા મોમ અને ડેડ મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું અમારા ભારતીય સંસ્કૃતિના ગુજરાતીનું વ્યાકરણ આવું કહે છે મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું નકર ચાર વેદ લખાણા છ શાસ્ત્રો લખાણા 18 પુરાણ લખાણા ઉપનિષદો લખાણા નીતિ શતકો લખાણા વૈરાગ્ય શતકો લખાણા છેલ્લે શિક્ષાપત્રી લખાણી ઋષિ મુનિઓ કળિયુગની બધી આગાહી કરી હતી આ બે શબ્દોની ક્યાંય આગાહી કરી મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતિ એવું ક્યાંય ઉભું આપણે કર્યું છે આપણને મારી નાખશે આવડા તમે સમજો મગર તો આ કેવું અને હું તો એમ કહું ઘણા ન કહેતા મારો છોકરો કમેન્ટ કરી દે હે મારો છોકરો કમેન્ટ કરી દે પરસામાણા ઉભા છે મારો છોકરો બોલી નાખે એ કહી જ દે મોઢે ટાંટકી દે ત્રિવરોનો થવા દે બાપ એ તો નહીં કહી દે નીકળો હાલો સટકો હાલો હાલો જૂનું એન્જિન ધોવાડા કાઢે નીકળો અહીંથી રેવા દો નથી આમ આમ છોકરું જન્મ થયું બધા એમ આમ કે કાકો કે આ મારી જેવા છે ફઈ કે મારી જેવા છે બા તેરે ગાલ મારી જેવા છે દાદા કે વાળ મારી જેવા છે બધા એકબીજા કે મારી જેવા મારી જેવા મારી જેવા ત્રિવર નો થાય કોલેજો માંથી ગામ માંથી રાવું મળે આવા તો આખું ઘર બા એકબીજા સામે જાય કોની જેવા તમે બધા ઉપાડો લીધો તો કોની જેવા મારી દો મારી દો હવે ક્યાં સટકો છો આ બધા મા સૌ પ્રથમ આપણને ફળિયામાં હુડાવતી મા વચમાં હુતી હોય ગઢી બા દાદી માં વચમાં હુતી હોય બધા છોકરા હુતા હોય અને તઈ આવી લાઈટ નું કઈ હતું નહીં આકાશમાં એમ કેતી જો આને ધ્રુવ કહેવાય અને રોહિણ કહેવાય અને વિષુડો કહેવાય અને સપ્તર્ષિ કહેવાય આ 1.5 વર્ષ ના હતા ને તે દિન તો આપણું અડધું વ્યાકરણ તો આપણી માએ શીખવાડી દીધું ને પછી આ સોપડે ચડ્યું અને એ હવારમાં જગાડવા આવતી હતી જગાડવા આવે એટલે આમ તો બે હથેળી ભેગી કરાવડાવતી આંખું ખોલતા ને મારા દીકરો મારા ગળાના આમ આંખું ન ખોલતા હો બેટા હાલો હું બોલું એમ બોલતા જાઉં કરા અગ્રે વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મધ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ ત્યાંથી આપણી હારી શરૂઆત થતી હતી હવે 11 વાગે ઉઠે તો ગુડ મોર્નિંગ ના દીકરા થાય છે અમુક અમુક ગુડ મોર્નિંગ છે હું પણ અંગ્રેજોનું આ દીધેલું છે તમને તમને પકડાઈ દીધું તમે વાપરે રાખો બહરાટ કરે સુપ્રભાત થી આપણે સારી સવાર આશીર્વાદ ની સવાર કે તમારો આજનો દિવસ તમારો શુભ રહે ગુડ મોર્નિંગ નો ઠીક હવે આ તો બધું આપણે બહુ કહેવાય નહીં અંગ્રેજી પેઢીઓ છે અત્યારે ઉડાડી નાખ્યા